રેડી સ્ટાર્ટ આ કામના આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ત્રણસો બે મુજબના ગુનાનું તોહમતનામું ફરમાવવામાં આવ્યું છે ત્યારે તેની જોગવાઈ જોવામાં આવે તો કૃત્ય કરનાર વ્યક્તિ જાણતી હોય કે તે એવું તાત્કાલિક ભયજનક કૃત્ય કરે છે તેનાથી મૃત્યુ નિપજાવવાનું અથવા મૃત્યુ નિપજાવે એવી શારીરિક હાનિ પહોંચાડવાનો પૂરો સંભવ છે અને મૃત્યુ નિપજાવાનું અથવા ઉપરોક્ત હાનિ પહોંચાડવાનું જોખમ ખેડવાના કસા કારણ વગર તે કૃત્ય કર્યું હોય તો ત્રણસો બેના ના ગુના અન્વયે તે ખૂન માટે શિક્ષા એ રીતે છે કે જે કોઈ વ્યક્તિ ખૂન કરે તેને મોતની અથવા જન્મટીપની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે તેથી પ્રોસિક્યુશને સૌ પ્રથમ એ મુદ્દો પુરવાર કરવો પડે કે ફરિયાદીના મરણ જનાર પુત્રે સુજલ અને યુસ યશનું મૃત્યુ અકુદરતી મૃત્યુ હતું અને અપરાધ મનુષ્યવત પ્રકારનું મૃત્યુ હતું જો કે દલીલો દરમિયાન બચાવ પક્ષ દ્વારા ગુજરનારના બાળકોનું મૃત્યુ સા અપરાધ મનુષ્યવધ નથી તેઓ કોઈ બચાવ શાયદોની ઉલટ તપાસમાં લેવામાં આવેલ નથી એટલે કે તે બંને બાળકોનું અકુદરતી મૃત્યુ છે જોકે બંને બાળકોનું અકસ્માતે મૃત્યુ છે તેઓ પણ સ્પષ્ટ બચાવ બચાવ પક્ષે ઉલટ તપાસમાં લીધેલ નથી ગુજરનાર બાળકોનું મૃત્યુ સાપરાધ મનુષ્યવત છે તે પુરવાર કરવા માટે ફરિયાદ પક્ષના સૌથી મહત્વના એવા સાહેબ ગુજરનાર સુજલ અને યશની લાશનું સબ પરીક્ષણ કરનાર સહાયદ નંબર બાર ડૉક્ટરને આગ સાડત્રીસથી તપાસવામાં આવેલા છે શ્રી તેમની સમક્ષના પુરાવામાં જણાવેલ છે કે તેઓ છેલ્લા સાડા ચાર વર્ષથી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે તારીખ દસ પાંચ બે હજાર ચૌદના રોજ તેઓ ફરજ પર હતા તે દરમિયાન એએસઆઈ એસઆઈ લાલપુર પોલીસ સ્ટેશન તરફથી લાશનું પીએમ કરવા માટેની યાદી સાથે ઇન્ક્વેસ્ટ ફોર્મ ઇન્ક્વેસ્ટ પંચનામું તથા બે લાશો મળેલી છે યાદી પોતે રિસિવ કરેલી અને તારીખ દસ પાંચ બે હજાર ચૌદના રોજ પહેલી ડેડ બોડી યસની તેમના ઇન્ક્વેસ્ટ મુજબ તેની ઉંમર બે વર્ષ હતી તેની બોડીનું સબ પરીક્ષણ અઢાર પાંચ કલાકે શરૂ કરી ઓગણીસ વાગ્યે પૂરું કરેલ અને તે સબનું બાહ્ય પરીક્ષણ કરતા તે પુરુષની ડેડ બોડી હતી અને તેણે સફેદ કલરનું ટી શર્ટ અને હાફ પેન્ટ પહેરેલ હતું અને ટી શર્ટ પર લોહીના ડાઘા હતા તેમજ સબ અકળાયેલું હતું અને તેનું પેટ ફૂલાયેલું હતું અને સફેદ કલરનું પ્રવાહી નાકમાંથી નીકળતું હતું તેમજ સબના હાથ અને પગની ચામડી સંકોચાઈ ગયેલ હતી અને માથા પર જમણી બાજુ દુકાનથી બે સેન્ટીમીટર ઉપર ઈજાના નિશાન હતા જે ચાર સેન્ટીમીટર લાંબો અને ઝીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઊંડો ઘા હતો અને તે ઈજા મૃત્યુ પહેલાંની હતી તે સબની આંતરિક તપાસ કરતાં સબના ફેફસા અને શ્વાસનળી કંજેસ્ટેડ હતી અને ડાબુ તથા જમણું ફેફસું કન્જેસ્ટેડ હતું અને તેમાં પાણી ભરેલું હતું પેટ ફૂલાયેલું હતું અને હોજરીમાં અર્ધ પચેલો ખોરાક તથા પાણી ભરાયેલ હતું સ્ટોપ